છે વિદ્યાર્થી ભાઈ બહેનો, ધોરણ 5 વિષય ઇંગ્લિશ આપણે જોઈ રહ્યા છીએ. એસે રાઇટિંગ આપણે માય વિલેજ માય સેલ્ફ બે એસે જોયા. આજે આપણે જોઈએ અફેર એટલે કે મેળો. આગળના સેમિસ્ટરમાં આપણે મેળાનું વર્ણન જોયું હતું ને બાળકો, કે એક ગામ હતું જ્યાં મેળો ભરાયો હતો. મેળામાં શું વસ્તુ શું હતું કે તમે જોયું હતું કે નાસ્તાની દુકાનો એટલે કે નાના નાના સ્ટોલો હતા, રમકડાની દુકાનો હતી, આઈસ્ક્રીમની દુકાનો હતી, ચાની દુકાન હતી, બરોબર. એ ઉપરાંત શું હતું બાળકો, તો મેરીગોરાઉન્ડ હતું. મેરીગોરાઉન્ડ એટલે કે ચકરડી. જ્યારે જાયન્ટ સ્વીલ એટલે કે મોટી ચકડોળ હતી. મેરીગોરાઉન્ડ અને જાયન્ટ સ્વીલમાં ફેર છે કે ભાઈ મેરીગોરાઉન્ડ એટલે કે નાની ચકરડી, જ્યારે જાયન્ટ સ્વીલ એટલે કે મોટું ચકડોળ જે હોય છે ને મેળાઓમાં એ ઉપરાંત જગલર એટલે કે જાદુગર હતો. રોપ વોકર એટલે બાળકો દોડા ઉપર ચાલનાર, જેને બજાણીઓ પણ કહેવામાં આવે છે. તો આપણે આગળ જોઈએ, આજે આપણે અફેર એટલે કે મેળો નિબંધ જોઈએ. તો ચલો મારી સાથે કે ધેર ઇઝ અ બિગ ક્રાઉડ એટ ધ ફેર. હવે મેળો હોય ત્યાં ઘણા બધા લોકો હોય, નાના બાળકો હોય, સ્ત્રી હોય, પુરુષો હોય, એટલે હંમેશા ત્યાં શું હોય, ટોળા. શું હોય? ટોળા. તો અહીં આપણે બોલી શકીએ કે મેળામાં ઘણા બધા લોકો હતા. એ સિવાય તમે એવું પણ લખી શકો કે મોટું ટોળ મેળામાં.
ઘણી બધી નાની નાની દુકાનો છે. એટલે કે મેળામાં રમકડાની દુકાનો અને ફળોની દુકાનો છે. There are tea stall and snacks bar too. મેળામાં ચાની દુકાનો અને નાસ્તાની દુકાનો પણ છે. There is a giant wheel. મેળામાં મોટું ચકડોળ છે. And a merry-go-round એટલે કે નાની ચકરડી પણ છે. The children like them. અને children એટલે કે બાળકોને આ બધું ખૂબ ગમે છે. There is a balloon man. A juggler and rope walker at the fair. મેળામાં rope walker balloon man ફુગ્ગાવાળો, જાદુગર juggler એટલે જાદુગર અને rope walker એટલે કે દોરડા ઉપર ચાલનાર છે, જેને આપણે બજાણીઓ પણ કહી શકીએ છીએ. All the people enjoy the fair. બધા જ લોકો મેળાનો આનંદ લે છે. તો બાળકો, આના હું તમને ફોટા મોકલું જે તમારે તમારી નિબંધની નોટમાં લખવાનું છે. ઓકે.